एक्जाम्पल नंबर वन इन डिजाइन ऑफ टेन्सन मेम्बर डेटा जो है अ अगल अनइक्वल एंगल हंड्रेड बाय सेवेंटी फाइव बाय सिक्स एम एम इज कनेक्टेड टू अ टेन एम एम थिक घसेट प्लेट एट दी एंड्स विथ सिक्स सिक्सटीन एम एम डायामीटर बोल्स टू ट्रांसफर टेन्सन क्यों एंगल अनइक्वल एंगल आप उच्छे? ક્લિયર ઓકે તમને અનઇક્વલ એન્ગલ આપ્યું છે જે હંડ્રેડ બાય હંડ્રેડ બાય સેવન્ટી ફાઈવ બાય સિક્સ એમ એમ ઓકે તમારો અનઇક્વલમાં જે વન લેગ છે એન્ડ અનર્ડર લેગ છે એ કેવા છે અલગ અલગ એની જે સાઇઝ છે એ કેવી હશે અલગ હશે જ્યારે ઇક્વલ એંગલ આપવામાં આવે ત્યારે આ બેઉ જે લેગ છે એની સાઇઝ કેવી હોય ઇક્વલ હશે હવે અહીંયા અનઇક્વલ માટે ફર્સ્ટ છે બી ઇન્ટુ ડી ઇન્ટુ ટી આ બી છે આ તમારી વીટ છે લેગ વીટ છે ઓકે કેટલી છે હંડ્રેડ એમ એમ ધેન ડી આ ડી અધર લેગ લેગવીટ સેવન્ટી ફાઈવ એમ એમ એન્ડ થિકનેસ આપી છે તમને એની થીકનેસ ટી ઇઝ ઇક્વલ ટુ સિક્સ એમ એમ આ બી થીકનેસ કેટલી થવાની સિક્સ એમ એમ ઓકે તો આ તમારો અનઇક્વલ એંગલ જેને કનેક્ટ કરવામાં આવે છે ટેન એમ એમની ઘસેટ પ્લેસ સાથે કનેક્ટ કરવામાં આવે છે એન્ડ જે આ ઘસેટ પ્લેસ સાથેને કઈ રીતે કનેક્ટ થાય છે બોલ્ડની મદદથી તો અહીંયા આપ્યું છે કે એટ ધી એન્ડ વિથ સિક્સ સિક્સટીન એમએમ ડાયામીટર બોલ્સ સિક્સ નંબર ઓફ બોલ આપ્યા છે તમને સિક્સ નંબર ઓફ બોલ અને ડાયામીટર શું છે સિક્સટીન ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન એમ અને તમારા નંબર ઓફ બોલ્ડ કેટલા છે સિક્સ ઓકે તો નંબર ઓફ બોલ્ડ પણ તમને આપી દીધા છે સિક્સ એન્ડ ડાયામીટર ઓફ બોલ્ટ સિક્સટીન એમ ટુ ટ્રાન્સફર ટેન્સન દિ ધર ધ ડિઝાઇન ટેન્સર સ્ટ્રેન ઓફ ધી એંગલ તમને શું ફાઇન કરવા માટે કીધું છે અહીંયા દિથર માઇન્ડ દીથર માઇન્ડ

તો અહીં તમને ડેટામાં કીધું છે કે એઝ્યુમ કરવાનું કે ધેટ લોંગર લેગ ઇઝ કનેક્ટેડ ટુ ધી ઘસેટ પ્લેટ આપણે એંગલને તમારે ઘસેટ પ્લેટ સાથે કનેક્ટ કરવાનું છે તો જે આ લોંગર લેગ છે એની સાથે તમારે શું કરવાનું છે તમારી ઘસેટ પ્લેટને લોંગર લેગ સાથે તમારો ઘસેટ પ્લેટ કનેક્ટ થશે ક્લિયર તો આવી રીતના તમારી આ ઘસેટ પ્લેટ આવશે ક્લિયર અને એને બોલ્ટની મદદથી શું કરવાનું છે તમારે કનેક્ટ કરવાનું છે ઓકે ઓલ્સો કેલ્ક્યુલેટ ધી એફિશિયન્સી ઓફ ધી મેમ્બર ઓકે તો આપણે શું ફાઇન કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ ડિઝાઇન ટેન્સાઈલ સ્ટ્રેન ફાઇન કરવાની છે એન્ડ કેલ્ક્યુલેટ ધી એફિશિયન્સી ઓફ ધી મેમ્બર એટલે ટુ પોઈન્ટ આપણે ફાઇન કરવાના છે અને તે આપણે આગળના જે વિડિયો લેક્ચર છે એમાં આપણે જોઈ જ ગયા છે ફરીથી એકવાર આપણે જોઈ લઈએ જ્યારે આપણને એનાલિસિસ સ્ટેપ માટે વાત કરી હતી એમાં ગીવન ડેટામાં તમને એંગલ સેક્શન ઇક્વલ ઓર અનઇક્વલ આપવામાં આવે ધેન થિકનેસ ઓફ ઘસેટ પ્લેટ નંબર ઓફ ડાયામી નંબર નંબર્સ એન્ડ ડાયમીટર ઓફ બોલ્સ ઇલ સ્ટ્રેસ એન્ડ ગ્રેડ ઓફ સ્ટીલ જે તમારા આ ડેટામાં આપ્યા છે ધેન તમને ફાઇન કરો કે ડિટરમાઇન ડિઝાઇન એન્ડ સેલ એન્ડ એફિસિયન્સી ઓફ મેમ્બર ક્લિયર હવે તમારે એમાં શું કણું છે ફર્સ્ટ ઓફ ઓલ ગીવન ડેટા જે છે આપ્યા છે એ લખી દેવાના તમારે દેન સ્ટેપ વનમાં ડ્રો ડી સ્કેચ તમારે સ્કેચ ડ્રો કરવાનો છે એટલે કે તમારે આ ગસેટ પ્લેસ સાથે તમારો એંગલને તમે કનેક્ટ કરો છો એ બતાવવું પડશે દેન એના પરથી તમારે હોલ ડાયામીટર તમારે ફાઇન કરવાનો છે ક્લિયર ડી એચ ધેન ધેન ગેચ ડિસ્ટન્સ ફો એંગલ એંગલ માટે જે ગેચ ડિસ્ટન્સ એ ફાઇન કરવાનું છે જે કેટલું લેવાનું છે સિક્સટી ઓફ કનેક્ટેડ લેગ

ડેન્સ સ્ટીપ નંબર ટુ શું છે ફાઇન સ્ટ્રેન ગવર્ન બાય ઇલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન ટીડીજી જે ફાઇન કરશું આપણે આઈએસએટ હંડ્રેડ ટુ થાઉઝન્ડ સેવન પ્રમાણે ક્લોઝ નંબર સિક્સ પોઈન્ટ ટુ પેજ થર્ટી ટુ પ્રમાણે આ છે ફાઇન ફાઇન સ્ટ્રેન ગવર્ન બાય ઇલ્ડિંગ ઓફ ક્રોસ સેક્શન તો એની ફોર્મ્યુલા આવશે તમારી એજી ઇન્ટુ એફ ફાઈ ડિવાઈડ બાય ગામાં એમ ઓ ક્લિયર અને એ રીતે આપણે આ ટીડીજી મેળવશું ધેન સ્ટેપ નંબર થ્રીમાં હતું સ્ટેપ નંબર થ્રી ફાઇન સ્ટિંગ ગવન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન ટીડીએન જેમાં છે આઈસ એટ હંડ્રેડ ટુ થાઉઝન્ડ સેવન ક્લોઝ સિક્સ પોઈન્ટ થ્રી પોઈન્ટ થ્રી પેજ નંબર થર્ટી ટુ પ્રમાણે આપણે ટીડીએન ફાઇન કરશું ક્લિયર જેમાં આપણે બીટા કઈ રીતના ફાઇન કરવો એ પણ જોયું હતું नेक्स्ट स्टेप नंबर फोर फाइन स्ट्रेन गव बाय ब्लॉक शीयर टी डीबी ओके ए है क्लॉज नंबर सिक्स पॉइंट फोर जिक्स पॉइंट फोर वन प्रमाण तेरे कैल्क्युलेट करवे एम टीडी बी वन एंड टी डीबी टू बॉर्म्यूला हे एमरे जिस स्मोलर वेल्यू आए टी डीबी शू हे ब्लॉक शीयर स्ट्रेन हे क्लियर देन સ્ટેપ નંબર 5 ફાઇન ડિઝાઇન ટેન્સાઈલ સ્ટ્રેન TD ટીડી ફાઇન કરવાનું જેમાં તમારે સ્મોલર વેલ્યુ લેવાની ટીડી જીમાંથી ટીડી એન એન્ડ ટીડી બી ત્રણેયમાંથી જે નાનામાં નાની વેલ્યુ એ તમારે શું થશે ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે આપણે ફાઇન કરવાની છે અને આપણે એફિશિયન્સી પર ફાઇન કરવાની છે સ્ટેપ નંબર સિક્સ પર તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે કેલ્ક્યુલેટ એફિશિયન્સી ઓફ ધ મેમ્બર ક્લિયર તો એ રીતના તમારે સ્ટેપ સિક્સ કરવું પડશે ક્લિયર તો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લખવાનું છે ગીવન ડેટા તમને આપ્યો છે સિંગલ અનઇક્વલ એંગલ જેની સાઇઝ શું છે સિંગલ અનઇક્વલ એંગલની હન્ડ્રેડ બાય બી ઇન્ટુ ડી ઇન્ટુ ટી ઇઝ શું થશે હન્ડ્રેડ બાય સેવન્ટી ફાઈવ બાય સિક્સ એમ ક્લિયર ધેન ઘસી પ્લેટ ઠીકનેસ ટી ઇઝ શું છે તમારી આ ટેન એમ નંબર્સ ઓફ બોલ્સ જો તમે આગળ વાંચો અહીંયા ઘસીટ પેડ એટ ધી એન્ડ વિથ સિક્સ સિક્સટીન એમ એમ ડાયામીટર બોલ્સ તો સિક્સ શું છે તમારા નંબર ઓફ બોલ તો શું આપ્યું છે સિક્સ દેન ડાયામીટર ઓફ શું આપ્યું છે ડી સિક્સટીન એમ ટુ ટ્રાન્સફર ટેન્શન ડી ડિઝાઇન ટેન્સલ સ્ટ્રેન ઓફ ધી એંગલ એઝ્યુમિંગ ડેટ ધ ઇલ સ્ટ્રેન ઇલ એન્ડ અલ્ટિમેટ સ્ટ્રેન ઇલ સ્ટ્રેન આપી છે તમને ટુ ફિફ્ટી પાસ્કલ ટુ ફિફ્ટી મેગા પાસ્કલ સો એ શું થશે તમારા ટુ ફિફ્ટી ન્યૂટન પર એમ એમ સ્ક્વેર બિકોઝ વન મેગા પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ વન ન્યૂટન પર એમ એમ સ્ક્વેર દેન અલ્ટિમેટ સ્ટ્રેન્થ જે છે એ છે ફોર વન ઝીરો મેગા પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ ફોર વન ઝીરો ન્યૂટન પર એમ સ્ક્વેર ક્લિયર અને ફાઇન કરવા કીધું તું તમને ડિઝાઇન ટેન્ સાઇઝ સ્ટ્રેન્થ એન્ડ એફિસન્સી ઓફ ધી મેમ્બર ક્લિયર હવે સ્ટેપ નંબર વન આપણે જોઈએ આગળ સ્ટેપ ફોમ નંબર વન ડ્રો ડી સ્કેચ તમારે સ્કેચ ડ્રો કરવાનો છે તમારે ઘસેટ પ્લેટ સાથે તમારો એંગલ સેક્શન બતાવવાનો છે ક્લિયર તમે અહીંયા જુઓ તો એ તમારો એંગલ સેક્શન છે એંગલ સેક્શન હવે તમે એને ઘસેટ પ્લેટ સાથે જે મીન્સ કે તમને કીધું છે કે લોંગલ લેગ જે છે એ લોંગલ લેંગ લેગ જે છે એ ઘસેટ પ્લેટ સાથે કનેક્ટ કરવામાં આવે છે બોલ્ડની મધ્ય સો અહીંયા બોલ્ડ તમને ડ્રો કરી એને બતાવ્યો છે ક્લિયર હવે એ જે બુ આ જે લોંગર લેગ છે એની જે વીટ છે કેટલી છે બી હન્ડ્રેડ એમ હતી ક્લિયર આપણે આ જોઈ છે હન્ડ્રેડ બાય સેવન્ટી ફાઇવ બાય સિક્સ એમ એમ તો આ હન્ડ્રેડ બે એમ એમ એન્ડ ડી જે છે એ શું થવાની સેવન્ટી ફાઈવ એમ એમ એન્ડ એની જે થીકનેસ છે એ થીકનેસ કેટલી થવાની આ થિકનેસ સિક્સ એમ એમ ક્લિયર ને એ લોંગર લેગ કનેક્ટ કરવામાં આવે છે ઘસી પ્લેસ સાથે હવે આ જે લેગ કનેક્ટ કરવામાં આવે છે ગસેટ પ્લેટ સાથે એને શું કહેવાશે કનેક્ટેડ લેગ કહેવા હશે એને ડબલ્યુ સી વડે દર્શાવી શકીએ ધેન જે આઉટ આ જે લેગ જે છે એ જેને ગસેટ પ્લેટ સાથે કનેક્ટ કરવામાં નથી આવ્યો તેને શું કહેવાશે આઉટસ્ટેન્ડિંગ લેગ જે ડબલ્યુ ઝીરો તરીકે દર્શાવાશે અને તે જે છે આપણી ડી સેવન્ટી ફાઈવ એમ એમ ક્લિયર હવે તમે અહીંયા જુઓ આ ગસેટ પ્લેટ છે તમારે આ ગસેટ પ્લેટ ક્લિયર ધેન આ છે તમારી એંગલ સેક્શન હવે એમાં તમને કીધું છે કે નંબર્સ ઓફ બોલ તમને આપ્યા છે સિક્સ અને સિક્સટીન એમ એમ ડાયામીટર સિક્સ બોલને તમારે શું કરવાનું છે આ તમારે આ જે સેન્ટર લાઈન છે એના પર તમારે જે આ જે ક્રોસ સેક્શન દેખાય છે એ પ્રમાણે તમારે અહીંયા બોલ્ટ દર્શાવવાના છે તો બોલ્ટ જે છે કેટલા છે તમારા સિક્સ વન ટુ થ્રી ફોર ફાઇવ એન્ડ સિક્સ ક્લિયર હવે તમે આગળ થિયરીમાં જોઈ ગયા તે પ્રમાણે આ જે તમારું એન્ડ ડિસ્ટન્સથી મેમ મેમ્બરના એન્ડથી તમારું સેન્ટર ઓફ એન્ડ હોલ હોય તો એ તમારું એન્ડ ડિસ્ટન્સ થશે એન્ડ અધર સાઈડ પર તમારું જે મેમ્બરના એન્ડથી તમારું સેન્ટર ઓફ સેન્ટર ઓફ જે તમારું હોલ છે એને એ શું ડિસ્ટન્સ હોય તમારું એન્ડ ડિસ્ટન્સ અને જે બાકીનું જે ડિસ્ટન્સ છે જે ડિસ્ટન્સ છે સેન્ટર સેન્ટર બોલ્ટ હોલ તો એ છે તમારું પીચ ડિસ્ટન્સ ક્લિયર એ પીચ ડિસ્ટન્સ થશે જે મેં પી તરીકે દર્શાવ્યું છે અને કેવું છે એ પેરેલ ટુ ધી ફોર્સ જે પેરેલલ ટુ ફોર્સ હશે આ જે છે બોલ્ટની સેન્ટર સેન્ટરથી સેન્ટર ડિસ્ટન્સ જે છે એ શું છે તમારું પીચ ડિસ્ટન્સ છે ઓકે એન્ડ તમારું જે એન્ડ આ જે છે બોલ્ટના લાસ્ટ બોલ્ટ છે એના સેન્ટરથી તમારું એન્ડ મેમ્બર એન્ડ સુધી એ કયું ડિસ્ટન્સ એન્ડ ડિસ્ટન્સ છે એ તરીકે દર્શાવ્યું છે ક્લિયર હવે તમે આ જે વીટ છે એ કેટલી થવાની તમારી એન્ગલ સેક્શન જે બી ઇઝિકલ હંડ્રેડ એમ તો એ થવાની તમારી નવ હવે તમે આ જે તમે લો છો શું છે આ એંગલના એન્ડથી તમારા બોલ્ટના સેન્ટર બોલ્ટ હોલના સેન્ટર સુધી જે ડિસ્ટન્સ છે કેટલું છે એ શું થવાનું ગેજ ડિસ્ટન્સ ઓફ મેમ્બર એંગલ સેક્શન થવાનું ક્લિયર જેને તમે ડબ્લ્યુ એલ ઓર તમે જી તરીકે પણ દર્શાવી શકો ક્લિયર અને એ આપણે વાત કરી હતી કે એ જે ગેજ ડિસ્ટન્સ ઓફ એંગલ છે એ કેટલું લેવાનું સિક્સટી પર્સન્ટ ઓફ કનેક્ટેડ લેક ક્લિયર સિક્સ્ટી પર્સન્ટ ઓફ કનેક્ટેડ લેગ લેવાનું છે અને એ આપણે કેલ્ક્યુલેટ કરીશું એક્ઝામ્પલમાં આગળ ત્યારે જોઈશું અને ત્યારે આપણે અહીંયા બતાવશું તો આ છે તમારું એંગલના એન્ડથી તમારા સેન્ટર ઓફ બોલ હોલ ડાયામીટર છે એ ત્યાં સુધી ડિસ્ટન્સ ગોચ ડિસ્ટન્સ ઓફ એંગલ અને આ જો તમારું બી ડિસ્ટન્સ હોય અને આ જી ડિસ્ટન્સ હોય તો તમારું જે બાકીનું ડિસ્ટન્સ છે એ શું થવાનું તમારું બી માઇનસ જી થવાનું ક્લિયર હવે આપણે આગળ જોઈએ

પેજ નંબર સેવન્ટી થ્રી આઈ એસ હન્ડ્રેડ ટુ થાઉઝન્ડ સેવન ક્લિયર હવે ટેબલ નંબર નાઇન્ટીન પ્રમાણે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ જે છે આપણને નોમિનલ સાઇઝ ઓફ ફાસ્ટનોર ઓફ બોલ્ટ એમ એમમાં બી છે ક્લિયર હવે સેકન્ડ રોમમાં જો તમે સિક્સટીન ટુ ટ્વેન્ટી ટુ છે તો તમારું ડાયામીટર કેટલો છે સિક્સટીન એમ એમ તો તમારું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ જે કેટલું આવવાનું છે ટુ એમ ક્લિયર તો હું એડ કરું છું અહીંયા ટુ એમ એમ ના ટોટલ ડીએચ હોલ ડાયામીટર શું થવાનું એટીન એમ ઓકે આગળ જોઈએ ગજ ડિસ્ટન્સ ફોર એંગલ જી ઓર આપણે એને ડબલ્યુ એલ તરીકે પણ દર્શાવવું છે ઓર ડબ્લુ એલ ક્લિયર આપણે અહીંયા યુઝ કરશું જી તરીકે નવ જી ઇઝ સિક્સટી પર્સન્ટેજ ઓફ કનેક્ટેડ લેગવીટ તો એ લેવાનું છે સિક્સટી ઇન્ટુ કનેક્ટેડ લેગ જે છે શું છે તમારી કનેક્ટેડ લેગવીક બેટ હોવાની ક્લિયર અને આ પર્સન્ટેજમાં છે એટલે ડિવાઇડ બાય શું કરવા પડે છે હન્ડ્રેડ હવે તમે બી જે છે તમે જો અહીંયા તમારું કનેક્ટેડ લેગ વિથ એટલે તમારી આ બી હન્ડ્રેડ એટલા માટે તમારી બીની વેલ્યુ શું થશે હન્ડ્રેડ તો અહીંયા અમે પૂટ કરું બી તો સિક્સટી ઇન્ટુ હન્ડ્રેડ ડીવાઈડ બાય હંડ્રેડ તો આ તો કેન્સલ થશે સો તમારી વેલ્યુ શું બનશે સિક્સટી એમ એમ ઓકે તમારી ગેચ ડિસ્ટન્સ ઓફ એંગલ જે છે શું આવી છે સિક્સટી mm જે આપણે અહીંયા દર્શાવી શકીએ હવે જી ઇક્વલ ટુ સિક્સટી એમ હવે તમે અહીંયા જુઓ બે માઇનસ જી હન્ડ્રેડમાંથી તમે આ સિક્સટી વાત કરો તો આ શું અમાઉન્ટ તમારું ફોર્ટી એમ આવશે ક્લિયર હવે આગળ જોઈએ આપણે ટેક એરિયા એ જી ક્રોસ એરિયા લેવાનો છે ઓફ આઈએસએ हंड्रेड बाय सेवी फाइव बाय सिक्स एम एम फ्रॉम स्टील टेबल हमें स्टील टेबल में अन इक्वल एंगल लो जो ते अ रोल स्टील अनइक्वल एंगल क्लियर हाँ mm. mm. तो अनइक्वल एंगल में सैक्शन जुवा हंड्रेड बाय सेवी फाइव से इंटू सिक्स एम एम जो अंड्रेड बाय सेवी फाइव बाय सिक्स एम एम तो ते जो हंड्रेड बाय सेवंटी फाइव इंटू सिक्स एम एम ક્લિયર તમારો એંગલ સેક્શન હવે તેનો ગ્રોસ એરિયા જોવાનો છે તો અહીંયા તમે જુઓ સેક્શનલ એરિયા સેક્શનલ એરિયા તો કેટલો છે ટેન પોઈન્ટ વન ફોર શું છે સેન્ટીમીટર સ્ક્વેર ક્લિયર તો હું અહીંયા બતાવી શકું ટેન પોઈન્ટ વન ફોર સેન્ટીમીટર સ્ક્વેર ક્લિયર અને આ જે સ્ટીલ ટેબલમાંથી તમારું પેજ નંબર છે આ એટ પરથી છે તો તમે અહીંયા બતાવી શકો છો પેજ નંબર 8 क्लियर a सेंटीमीटर स्क्वायर ને આપવું છે તમારો ફોર્સ જે છે તમારું mm માં કન્વર્ટ કરવું પડશે તો 10.14 * 10^2 શું કરવાનું મલ્ટીપ્લાય એ mm² માં સો AG = 1014 mm² ક્લિયર ક્રોસ એરિયા યો નાઉ એન્ડ ડિસ્ટન્સ E E માં તમને કીધું હતું જે છે તમારે આઈએસ એટ હંડ્રેડ ટુ થાઉઝન્ડ સેવન પ્રમાણે ક્લોઝ નંબર ટેન પોઈન્ટ ટુ પોઈન્ટ ફોર પોઈન્ટ ટુ પ્રમાણે પેજ નંબર સેવન્ટી ફોર વાઇઝ તમારે શું લેવાનું છે હેન્ડ ફ્રેમ કટ એટલે વન પોઈન્ટ સેવન ટાઈમ્સ શું કરવાનું છે હોલ ડાયામીટર મલ્ટિપ્લાય કરવાનું છે એટલે તમારું અહીંયા આવશે વન પોઈન્ટ સેવન ઇન્ટુ ડીએચ હોલ ડાયામીટર તો વન પોઈન્ટ સેવન મલ્ટિપ્લાય કરું છું ડીએચ ડીએચ તમારું શું આવ્યું એટીન એમએમ હોલ ડાયામીટર તો એટીન એમએમ જે છે એ મલ્ટિપ્લાય કરું તો તમારી વેલ્યુ શું આવે છે વન પોઈન્ટ સેવન ઇન્ટુ એટી થર્ટી સિક્સ આવે છે ક્લિયર અને એને આપણે શું લેવાનું છે એપ્રોક્સિમેટ એટલે અરાઉન્ડ રાઉન્ડ ફિગર લઈ લેવાનું છે આપણે એટલે આપણે એને લઈ શકીએ ફોર્ટી પણ લઈ શકીએ આપણે ક્લિયર તો અહીંયા મેં લઈ લઉં છું ફોર્ટી એમ એમ ઇઝ સો રાઉન્ડ ફિગર લઉં તો ફોર્ટી mm લઈ લઉં છું ક્લિયર ના પીચ ડિસ્ટન્સ પીચ ડિસ્ટન્સ પણ લેવાનું છે આપણે આઈસ એઇટ હંડ્રેડ ટુ સેવન પ્રમાણે ક્લોઝ નંબર ટેન ટુ પેજ નંબર સેવન્ટી થ્રી પ્રમાણે હવે અહીંયા જુઓ તમારે આ છે ટેન ટુ ટુ મિનિમમ સ્પેસિંગ એજ તમારું પીચ ડિસ્ટન્સ પેજ નંબર સેવન્ટી થ્રી પ્રમાણે તો શું છે સેલ નોટ બી લેસ દેન ટુ ટાઈમ્સ ઇન નોમિનલ દયા ઓફ ધી ફાસ્ટનર એટલે કે તમારે શું લેવાનું છે પીચ ડિસ્ટન્સ પીઝ ટુ પોઈન્ટ